ચલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે બધે પહેલા પોતપોતાની અટેન્ડન્સ પૂરી લ્યો, પછી આપણે દાખલા તરફ જવાનું છે. તો દાખલા ગણી એના માટે તમને પહેલા સંકલન મારે શીખવાડવાનું. શું શીખવાડવાનું થશે? સંકલન. રેડી? આટલું કરી નાખો, પેલા અટેન્ડન્સ ખુલ્યો. હવે જો સંકલન જ જોઈએ આપણે. સંકલન અને વિકલન માં ફેર શું? મેં તમને કીધેલું હતું, વિકલન માં નોખું પાડવાનું. વિકલન માં શું કરવાનું? છૂટું પાડવાનું. સંકલન માં ભેગું કરવાનું. સંકલન એટલે ભેગું કરવું અને વિકલન એટલે છૂટું પાડવું. તો અહીંયા આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, સંકલન માટે જે વિકલન માં નિયમ લખ્યા હતા એ સંકલન બરોબર. હવે જો પેલો નિયમ સંકલન ને દર્શાવે કેવી રીતે તમને કહેજો. આમ આ ઇન્ટિગ્રેશન આપેલું હોય આને કહેવાય ઇન્ટિગ્રેશન. શું કહેવાય? સંકલન. ગુજરાતીમાં બોલાય સંકલન, ઇંગ્લિશમાં બોલાય ઇન્ટિગ્રેશન. ડીએક્સ આમ આપ્યું, સમજો આખી વસ્તુ. સંકલનમાં ડીએક્સ આપેલું હોય, અહીંયા કેમ છેદમાં આવતું ડી ના છેદમાં ડીટી, અહીંયા આવી રીતે આપેલું હોય નિશાન. આ પાંચ ડીએક્સ આપ્યું હોય ને, આનો મતલબ જો આ પદ જોવાનું, ડી એટલે શું આપેલું હોય સમજો. ડી સાથે શું આપેલું હોય? એક્સ આપેલું હોય, તો આનો મતલબ એવો કે એક્સ પ્રત્યે સંકલન કરવું. અહીંયા કેમ ટી પ્રત્યે વિકલન કરતા, એક્સ પ્રત્યે વિકલન કરતા, અહીંયા સંકલન કરવાનું. સમજાણું? એક્સ પ્રત્યે સંકલન થાય. તો આવું પદ આપેલું હોય, આગળ જો બીજું કઈ મેં તમને રકમ આપી છે, કઈ નથી, કઈ નથી આપ્યું. આ પદ પોતે જ આપેલું હોય, જો ડીએક્સ ના ડીએક્સ. તો આવું હોય ને, પદ પોતે ને પોતે જ છે. જો તો ડીએક્સ આગળ કઈ તમને મેં વેલ્યુ આપેલી નથી, સમજો. કઈ પણ વેલ્યુ મેં તમને આપેલી નથી આગળ, અહીંયા કઈ આપ્યું નથી. તો ડીએક્સ એટલે સંકલન ની નિશાની બતાવે છે આ ઇન્ટિગ્રેશન. આ ડીએક્સ આ સંકલન, આનો મતલબ એવો થયો એક્સ પ્રત્યે તમે સંકલન કરો. તો જો આવું પદ આપેલું હોય ને, તો જેના પ્રત્યે સંકલન કરતા હોય ને એ પદ પોતે મૂકી દેવા. તો કેના પ્રત્યે તમે સંકલન કરતા હતા અહીંયા? એક્સ પ્રત્યે. તો એક્સ ને પોતા મૂકી દેવાના. પોતે એટલે ઇઝ ઇક્વલ ટુ આનું સંકલન થાય એક્સ. વિકલન માં શું થતું હતું? ઝીરો થઈ જતું હતું. અચળ પદ હોય ને, અચળ પદ નું વિકલન ઝીરો થઈ જાય. અહીંયા પદ પોતે આવે. એટલે આવું પદ આપેલું હોય, આ ગોખવું હોય તો ગોખવાનું, જે કરવું એ કરવાનું, આ સૂત્ર છે. એમાં સમજણ પડે? તો ઇન્ટિગ્રેશન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ થાય, આ સંતુલન બરોબર. હજી જો આગળ સમજાવું, આવું આપેલું હોય મેં તમને 2dx. તો બગડો શું થયો? અચળ થયો કે નહીં? આ બગડો અચળ હતો, સંકલન ની બહાર લઈ લ્યો. વિકલન માં એવું જતું અચળ ને વિકલન ની બહાર લઈ લેતા હતા, આજે કઈ પદ હોય. તો અહીંયા જો આનું સંકલન કેવી રીતે થાય? બગડા ને બહાર લઈ લેવાનું, સંકલન dx. સંકલન dx એટલે આ પદ આવી ગયો. જો તો આનું જવાબમાં શું આવે? 2x. આ એનો જવાબ. ખબર પડી વાત ને? રેડી? સંકલન નું શરૂઆત અહીંથી થાય. રેડી? જરૂરી જેટલી વસ્તુ હોય ને એ વસ્તુ જ તમને કરાવીશ, બાકીની કઈ નહીં કરાવું. આની અંદર સંકલન, તો આ સંકલન અને વિકલન જે છે એ બહુ મોટું ખાડો છે. એમ સમજે? ખાડો. જેટલું અંદર જવું ને એટલું તમને ઘણું બધું જાણવા મળે. પણ ફિઝિક્સમાં કેમ કે જો બાયોલોજી વાળા હો તમે, આવી
તો બાકી ભાઈ વધારાની વસ્તુ જે રહી ને હું નથી કરાવતો, વરી 9 હજાર રૂપિયા એવા સૂત્ર પાકા કરીને દઈ જાવ, ન વાપરવાના હોય ને અહીંયા વાપરી ઉભા રહી જાવ એમ સમજે. જે સૂત્ર અહીંયા વપરાતું નથી ને એ તમે એ સૂત્ર વાપરી નાખો. એના કરતા જેવી રીતે જરૂરિયાત છે ને આપણે એવી રીતે આપણે હાલવાનું, બરોબર? એટલે સમજાઈ ગયા. તો આવું થયું આનું સંકલન. હાલો હવે આપણે થોડા કાગળ આની પાછળ આજના વિડીયોમાં સંકલન જ શીખવાનું હોય, આપણે બીજું કાંઈ કરવાનું નથી. નેક્સ્ટ આપણે આગળ હલશું આમાં. તો આગળ જોઈએ, ધારો કે આવું પદ આપ્યું, જો સંકલનમાં એક્સ ની 2 ઘાત dx, આનું આપણે સંકલન કરવાનું. ઓમાં વિકલન હતું યાદ કરો, આવું હતું જો વિકલન માં ડી બાય ડીએક્સ, એક્સ ની 2 ઘાત હોય તો આનું વિકલન શું કરતા હતા તમે, 1 ઘાત નીચે ઉતાર લેતા હતા હે ને, અને 1 ઘાત બાદ કરી દેતા હતા ને. એટલે જો આ સ્ક્રીનશોટ પાડજો, આવું આપણે વિકલન માં કરતા હતા, 1 ઘાત બાદ કરી નાખવાની 2 માંથી 1, કાંઈ 1 વધતી. એટલે વિકલન માં નિયમ આવો હતો, કેવો નિયમ લખ દો, ડી બાય ડી એક્સ બે ભેગું ન થઈ જાય એટલે આ નિયમ લખ દઉં હજી, એક્સ ની એન ઘાત ગમે એટલી ઘાત હોય વિકલન માં તમે શું કરતા, કે ઘાત ને ઉતારવાની નીચે અને ઉપરથી 1 ઘાત બાદ કરી દેવાની, આ વિકલન નું હતું. આ સ્ક્રીનશોટ પાડી લઈજો, હમણાં કહું આનો બે. સંકલન માં શું થાય, જો સંકલન માં નિયમ, તમારી પાસે એક્સ રેસ ટુ એન ડી એક્સ હોય સંકલન નો નિયમ, તો આનું સંકલન શું થાય, તો કે એક્સ ની 1 ઘાત વધારવાની છેદમાં 1 ઘાત વધારવાની, આ સંકલન આવી રીતે સૂત્ર હે. તો આનું સંકલન આ પ્રમાણે થાય, સમજણ પડી? એટલે એરો નો મારતા હો, આ તમને સમજાવવા મારું હે. રેડી? તો એક્સ ની એન ઘાત ડી એક્સ આવી રીતે હોય ને સંકલન, તો એનું સંકલન નું સૂત્ર એક્સ રેસ ટુ એન પ્લસ વન, એક્સ રેસ ટુ એન પ્લસ વન છેદમાં એન પ્લસ વન. રેડી? આ સંકલન દેખાય તો હે ને આમાં તમને, ઓકે, ક્લિયરિટી તો આવે. તો આ પેલા આટલો સ્ક્રીનશોટ પાડી લેવાનો, આટલાનો સ્ક્રીનશોટ પાડી લેવાનો મને, બરોબર? સ્ક્રીનશોટ પડી જાય પછી આગળ. તો હવે મેં તમને આવું પદ આપ્યું, જો આ બે સૂત્ર યાદ રાખજો, પછી હું કહેતો અહીં સંકલન ને વિકલન, બરોબર? ધ્યાન રાખજો વ્યવસ્થિત. તો આપણને આવું પદ આપ્યું, એક્સ નો વર્ગ એ ડીએક્સ, આ નિશાની આપી એ સમજી જવાનું, ડીએક્સ પ્રત્યે સંકલન થાય. ઘાત કેટલી આપી? 2. સૂત્ર શું હોય આપણું, જે કઈ ઘાત આપ્યું હોય એમાં 1 ઘાત નો વધારો કરવાનો, કરી નાખો આલો 2 ને 1 3 છેદમાં એન પ્લસ વન, એન એટલે ઘાત કેટલી છે 2 + 1 કરો એટલે 3, તો આનું સંકલન આવું થયું 1 ઘન / 3, બરોબર? તો આ પદ નું સંકલન આ પ્રમાણે કરો. હજી એક આપણે ઉદાહરણ જોઈએ. આવું ધારો કે ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ આપ્યું, સંકલન એક્સ ડીએક્સ, ઉપર ઘાત કેટલી, કાંઈ ન હોય તો કેટલી ઘાત હોય, 1 ઘાત હોય, કાંઈ ન હોય તો 1 ઘાત હોય, તો કરો એ પ્રમાણે જોવામાં, 1 ઘાત વધારો એન પ્લસ વન એટલે 1 + 1 કરો, શું થયું એક્સ વર્ગ છેદમાં 2, આનું સંકલન આમ. રેડી? ચાલો પેલા આટલાનું સ્ક્રીનશોટ પાડી લેવાનું, બરોબર? પછી આ ભૂસીને આગળ આલી બીજા નિયમ જોઈ સંકલનમાં. ચાલો આગળ હવે તો આની અંદર 2 ત્યાં, જોકે મેઇન જ આપણે 2 જ જોવાના છે, પણ હજી થોડાક આગળ જઈ
ત્રીજું પદ ધારો કે સરવાળો આપ્યો, શું આપેલું છે? સરવાળો. ઓમાં આપણે કહ્યું હતું ને આવું આપ્યું, હાલો તો પાંચ એક્સ નો ઘન વત્તા બે એક્સ આનું બી એક્સ આખાનું. તો શું કરવાનું? તો બે ને પેલા સેપરેટ કરી નાખો. સંકલન પાંચ એક્સ નો ઘન બી એક્સ વત્તા સંકલન બે એક્સ ડી એક્સ થઈ ગયું. આટલું રેડી. ચાલો અચળ ને સંકલન ની બહાર લઈ લો. પાંચડો અચળ હે, બહાર આવી ગયું. સંકલન માં શું થઈ ગયું? એક્સ નો ઘન આ ડી એક્સ રેડી વત્તા બગડા ને બહાર લઈ લ્યો આ એક્સ આ ડી એક્સ થઈ ગયું. આટલું પાંચ ના પાંચ એમ ના એમ. એક્સ નો ઘન એ શું કરવાનું? એક ઘાત વધારવાની, વધારી ગયો. છેદમાં એક ઘાત વધારો, ત્રણ વત્તા એક એટલે ચાર. વત્તા ના વત્તા હાવ વહેલું એ આ બગડ્યો એમ ના એમ. કઈનો એ ઉપર કેટલી ઘાત હોય? એક. તો એક ઘાત છે, ઘાત વધારો, છેદમાં સરવાળો. આ બે બે ઉડી જશે હેને. અહીંયા તમને ફાઈનલ જવાબ શું મળશે? પાંચ એક્સ ની ચાર ઘાત છેદમાં ચાર વત્તા બે બે ઉડી ગયા એટલે એક્સ નો વર્ગ. આ આપણું છેલ્લું સંકલન છે. આ પ્રમાણે સંકલન થાય. આવડી જવું જોઈએ આવું બધું. રેડી. તો હવે તમને લિમિટ શીખડાવું. જો બાદ બાકી હોય તો હોય છે, બાદ બાકી નિશાની આવે, બાકી કઈ આપણે બહુ જરૂર નથી સંકલન. આ બે જ વસ્તુ શીખવાની હતી, ઘાત વાળું પદ, અચળ પદ હોય અને કોઈ એક પદ આપે, બરોબર? આ અચળાંકમાં. હવે લિમિટ શીખડાવું તમને. લિમિટ વાળા પદ એલ આઈ એમ આઈ ટી લિમિટ કહેવાય. કાંઈ નહીં, જો આપણે હમણાં કેમ શીખા સંકલન? આ જ વસ્તુ હે ને, આખે આખી આ જ વસ્તુ જોઈ જવાની, આખે આખી આ જ વસ્તુ એ. આને હું તમને લિમિટ શીખડાવું. અહીંયા ધારો કે મેં આવું મૂક્યું ઝીરો થી બે, આખે આખી આ જ વસ્તુ મૂકું પાંચ એક્સ નો ઘન વત્તા બે એક્સ આ ડી. આ લિમિટ વાળું પદ એ. કેવું પદ કહેવાય? લિમિટ વાળું. ખાસ ધ્યાન રાખજો, આપણે લિમિટ વાળા પદ જ આવશે. આને કહેવાય લોઅર લિમિટ. લોઅર એટલે નીચેની. આને કહેવાય લોઅર લિમિટ. અને આ ઉપરનાને કહેવાય અપર લિમિટ. આને કહેવાય અપર લિમિટ. આ લિમિટ વાળા પદમાં સંકલન આપણે જોઈએ. તો સેમ ટુ સેમ કાંઈ નહીં કરવાનું. સંકલન તો થતું એમ કરતું જ જવાનું, પણ લિમિટ મૂકતી જવાની. એટલે શું કરવાનું? અહીંયા જેમ આપણે કર્યું એ જ પ્રમાણે જુઓ. લિમિટ આપી દીધો ઝીરો થી બે પાંચ એક્સ નો ઘન આ ડી એક્સ થઈ ગયું. સમજો લિમિટ નો વપરાશ કેવી રીતે કરવો એ તમને જનરલ સૂત્રમાં સમજાવી દઉં. જનરલ માને સમજાવ, આમાં સમજાવ, હાલો તમને આવડી જ જાય. ડાયરેક્ટ ઉપયોગ કેવી રીતે કરવો? તો વત્તા ના વત્તા આ ઝીરો થી બે આથી આ ટુ એક્સ આપેલા આપણને ચાર આ ડી એક્સ. લિમિટ વાળું પદ એ સેપરેટ કરી નાખો, સમજવાનું આખી વસ્તુ. પાંચડો એ અચળ બહાર લઈ લો આ ઝીરો થી બે આ એક્સ નો ઘન આ ડી એક્સ વત્તા બગડો અચળ એ બહાર લઈ લો આ એક્સ આ ડી એક્સ. આ ઝીરો થી બે ની આપણી લિમિટ જે હતી એ મુકાઈ ગઈ. આની એમ જ કરતું જવાનું, સંકલન નહીં કરવાનું. સંકલન પણ કરવાનું. તો જો એક્સ નો ઘન એનું સંકલન શું થાય? એક્સ ની ચાર ઘાત છેદમાં ચાર. હવે લિમિટ આમ મૂકવાની, ઝીરો ના એ બગડો. આ લોઅર લિમિટ, આ અપર લિમિટ. વત્તા ના વત્તા બગડો એમ ના એમ. આ એક્સ નો વર્ગ છેદમાં બે આ લોઅર લિમિટ, આ અપર લિમિટ મુકાઈ ગઈ. હવે જો ચેન્જીસ અહીંથી ના આવશે. લિમિટ નો મતલબ હું થયો તમને કઈક વેલ્યુ આપે કે આ એક્સ જે છે એ ઝીરો થી ચાલુ થાય અને બે સુધી જાય. લિમિટ નું મતલબ એવો થયો તમને કઈક વેલ્યુ આપે છે કે અહીંયાથી ચાલુ થાય ઝીરો થી ઓછામાં ઓછી વેલ્યુ ઝીરો અને વધારેમાં વધારે આની વેલ્યુ બે.
કિંમત કાંઈ પણ આપી હોય આપણને, ખબર પડી આખી વાત રેડી. તો આ ઈ પ્રમાણે તમે ગણી આપો. તો હવે જો કિંમત કેવી રીતે મૂકવી ખાસ ધ્યાન રાખજો. આ પાંતડા નો પાંટો પેલા મૂકવાની અપર લિમિટ કેની જગ્યાએ, કે જેનું તમે સંકલન કર્યું હોય ને, જેનું સંકલન કરેલું હોય, લખી જ દઈશ હમણાં બધું, હમણાં એ બધું લખ દઉં, જેનું સંકલન કરેલું હોય તેની જગ્યાએ પેલા મૂકવાની અપર લિમિટ. આ ચોગડો તો અચળે બહાર લઈ લ્યો, એટલે આવું પત્યું જો, આ x નો વર્ગ સોરી x ની 4 ઘાત આ 0 થી 2 હે વત્તાના વત્તા આ બગડો નીચે વાળો બગડો તો એ લઈ લીધો મેં. કેનું સંકલન કર્યું આપણે સમજો, કેનું સંકલન કર્યું x નું. તો જેનું સંકલન કર્યું હોય ને એની જગ્યાએ પેલા મૂકવાની અપર લિમિટ, એની જગ્યાએ એટલે x ની જગ્યાએ પેલા મૂકવાની અપર લિમિટ. અપર લિમિટ એટલે બગડો મૂકવાનો. સમજો 5 ના છેદ માં 4 એમ ના એમ રેડી. હા, x ની જગ્યાએ બગડો મૂકવો એટલે x ની 4 ઘાત થઈ, પછી મૂકવાની માઇનસ ની નિશાની, આખું બંધ કરીને પછી મૂકવાની માઇનસ ની નિશાની. લિમિટ કેવી રીતે મૂકવી લખી દઈશું તમને. પેલા મૂકવાની અપર લિમિટ, પછી મૂકવાની માઇનસ ની નિશાની થઈ ગયું. જેનું સંકલન કરો એની જગ્યાએ પેલા મૂકવાની અપર લિમિટ મુકાઈ ગઈ, પછી માઇનસ ની નિશાની, અને પછી એની જગ્યાએ લોઅર લિમિટ. લોઅર લિમિટમાં મેં તમને શું આપ્યું હોય, 0 આ 0. હાલો આનું કામ પૂરું થઈ ગયું. આનું કામ બે ભાંગા બે એટલે એ તો એક થઈ ગયા, લઈ જાઓ બરોબર. ચાલો રાખવી છે, કાંઈ વાંધો નહીં, તમને મજા આવે. પેલા મૂકો અપર લિમિટ, તો x ની જગ્યાએ પેલા મૂકો અપર લિમિટ, અને અપર લિમિટ કેટલી છે બગડો, ચાલો એનો વર્ગ આવી ગયો, માઇનસ મૂકો લોઅર લિમિટ થઈ ગયું આટલું. હવે જો બધાની કિંમત તો કરતા આવડે, 5 ના છેદમાં 4 એમ થાય, 2 નો ઘન 8 ને 2 ની 4 ઘાત કેટલી થાય, 16, 16. આ 0 ની 4 ઘાત એટલે એ તો 0 વયા ગયા, વત્તા 2 ભાંગ્યા 2 એટલે આ 1, અને અહીંયા 2 નો વર્ગ 4. ચાલો અહીં ચોકો ચોકો 16 એટલે ઉપર વધ્યા 16, ડિવાઈડેશન કરતા આવડે હવે બધા. અહીંથી 5 ચોક ને 20 પ્લસ 4 આ જવાબ આવ્યો 24. આવી રીતે તમે આખું ગણી આપો, સમજણ પડી આખી વાત, અહીંથી અલગ થઈ ગયું. આ લિમિટ નું આવી રીતે થાય. આપણે દાખલામાં કિંમતો મૂકવાની આવી રીતે કિંમતો મૂકશું, એટલે મેં તમને ડાયરેક્ટ જ અઘરું શીખડાવ્યું, એટલે હેલું ઓટોમેટિક આવડી. આ સ્ક્રીનશોટ પાડો એટલે હું તમને લખાણ લખ દઉં લિમિટનું. સ્ક્રીનશોટ પાડ્યું એટલે લિમિટ વાળું લખાણ લખ દો વાળું. રેડી, હાલો આ ભૂસી નાખું. હવે જો નેક્સ્ટ, અત્યારથી તમને કહી દઉં, હજી હું નેક્સ્ટ વિડીયોમાં તમારા અઘરા દાખલા ચાલુ નહીં, હેલા દાખલા ઘણી વીણી તમને શીખડાવીશ, પણ અઘરા દાખલા આમાં સારા એવા છે, એમાં સમજે સારા એવા દાખલા અઘરા છે, ઘણા બધા એવા, એટલે એના માટે તમને બધાય સૂત્ર આવડવા જોઈએ. જેટલું મેં આખું ચેપ્ટર 3 કરાવ્યું હોય ને, તમને આખું ચેપ્ટર વ્યવસ્થિત તમારે વાંચવું પડશે, તો જ દાખલા આવડશે, નહીં તો નહીં આવડે બરોબર. સેકન્ડ નંબરના ચેપ્ટરમાં, એટલે કે ચેપ્ટર નંબર 2, એના દાખલામાં તમે એમ કહેતા કે સાહેબ થોડી તકલીફ પડે, એ પડે બરોબર, એ પડે, કેમ કે ચેપ્ટર નંબર 2 જે હતું એમાં અમુક સૂત્ર જેવા હતા, જેમ કે મોટવણી ને એ બધું 10માં ભણી બરોબર, પણ જે કઈ વસ્તુ અત્યારની વસ્તુ હે ને સાયન્સની, એ બધું ચેપ્ટર નંબર 3માં છે, આમાં કઈ બહારનું નું આવે. જેટલું મેં શીખાયું હોય ને એટલું આવડતું જ, એટલે બધા દાખલા આવડે. આ ચેપ્ટર નંબર 2માં બની આગે, મેં તમને ત્યારે કીધું હતું, જેને મને વાત કહી દીધી બરોબર, એ 2 જણાએ મને વાત કરેલી, બની આગે થોડીક તકલીફ પડે દાખલા, સૂત્ર નું આવડતા હોય, લોજિક નું આવે, બની આવે,
પણ હવે ચેપ્ટર નંબર 3 ની અંદર તમારે વ્યવસ્થિત સૂત્ર પાકા કરવા પડશે. જો દાખલા આવડે તો જ આવડે, નકર ન આવે. એટલે વ્યવસ્થિત તમારે બધાય સૂત્ર પાકા કરવા જોઈએ અને ધ્યાન રહ્યું ને રકમ સમજવી પડે. તો પેલા કહી દો બધાય રકમ જે રહી, રકમ શું કહેવા માંગે સમજવી પડે. એમને હવામાં તીર ન મરાય. ફિઝિક્સમાં મેઇન હજી રકમ, રકમ શું તમને કહેવા માંગે અને એ તમને ખબર હોય. રકમમાં શું શું વસ્તુ આપેલી છે એ વસ્તુને મેઇન આધાર બનાવવો પડે. દાખલા કેવી રીતે ગણાય ની તમને કહું, શું શું વસ્તુ આપેલી છે તમને અને શું તમારે મેળવવાનું, સમજાય? જે મેળવવાનું હોય ને એને પેલા ટાર્ગેટ બનાવાય કે આ મેળવવાનું. વિચારાય કેવી રીતે કે આ વસ્તુ મેળવવાની, તો એ મેળવવા માટે શેની શેની જરૂર પડે. જેની જેની જરૂર પડતી હોય ને એ દાખલામાં ગોતવું પડે. નું આપ્યું હોય તો એ ગોતવું પડે, દાખલામાં બીજું કાંઈ નું. એટલે બધા સૂત્ર તમને વ્યવસ્થિત આવડતા હશે ને એટલે દાખલા આવડશે. પેલા કહી દઉં, અમુકને અહીંયા જે રૂબરૂ અમે આવ્યા, મેં અમુકને પૂછેલું બરોબર, પ્રવેગી ગતિના ઓલા સમીકરણ, ગતિના સમીકરણ જે હતા એમાંય ફાંફા પડે તો શું કરવાનું? કાંઈ નો થાય. તમે જો ત્રણ સૂત્ર વ્યવસ્થિત પાકા ન કરી આપતા હોય બરોબર, તો પછી દાખલા કેવી રીતે મારે તમને ગણાવવા? અરે ન જ આવડે બરોબર. હા, પાકું કરવાની જવાબદારી તમારી છે, સમજાવવાની જવાબદારી મારી કહેવાય. સમજાવી આપું પણ ક્યારે સમજાવી આપું? કે તમને આવડતું હોય તો હું તમને સમજાવી દઉં. તમને સૂત્ર જ ન આવડતા હોય, રામાયણ ચાલુ કરી દઉં, રામાયણમાં રામ કોણ અને લક્ષ્મણ કોણ એ જ નથી ખબર. ઠેઠ આપણે રામ રાવણ નું યુદ્ધે પહોંચી જાય એના જેવું થાય, સમજાય? એમાં એટલે કહેવાનો મતલબ એ કે રામાયણ તમે વાંચતા હોય તો રામાયણમાં તમને કોણ રામ અને કોણ લક્ષ્મણ એ જ નથી ખબર. અને ઠેઠ યુદ્ધ હાલતું હોય, અહીંયા આપણે પહોંચી ગયા હોય તો કેવી રીતે મેળ કરવો, આ એના જેવું. તો મારી વાત એ હતી કે હું તમને લિમિટ માં કેવી રીતે કરવા. હવે ભાઈ એક લખાણ એનું લખી દઉં, સ્ક્રીનશોટ પાડી લેજો લિમિટ માટે, આ યાદ રાખવા માટે. જો લિમિટ વાળા પદમાં શું કરવાનું? સંકલન તો બધાને વ્યવસ્થિત ખબર પડી ગઈ કેવી રીતે સંકલન કરવાનું. જેનું સંકલન કરેલું હોય અથવા તો જેના પ્રત્યે સંકલન કરેલું હોય, બરોબર, જેનું સંકલન અથવા તો જેના પ્રત્યે સંકલન કરેલું હોય તે પદની જગ્યાએ, ક્યાં કેમ આપણે એક્સ ને કહ્યું હતું, એક્સ ની જગ્યાએ મૂક્યું હતું, તે પદની જગ્યાએ પહેલા શું મૂકવાનું? અપર લિમિટ, એટલે ઉપરની લિમિટ. હો અપર એટલે ઉપરની, મેં એમાં લખી દીધું અપર લિમિટ મૂકવી. પછી શું કરવાનું? તો કે પછી હંમેશા માઇનસ ની નિશાની મૂકવાની. પછી માઇનસ ની નિશાની મૂકવી, રેડી? હાલો, માઇનસ ની નિશાની મુકાઈ જાય પછી શું કરવાનું? તો કે પછી તે પદની જગ્યાએ શું મૂકવાનું? લોઅર લિમિટ જગ્યાએ લોઅર લિમિટ મૂકવી. LOWER લોઅર લિમિટ મૂકવી. આ લિમિટ વાળું આટલું ફેર પડે લિમિટમાં અને સાદા સંકલન. લિમિટ વાળા પદમાં લિમિટ મૂકવી પડે, સાદું સંકલન જે કરી દઈએ એમને એમ સંકલન મેં આપણે બતાવી. રેડી? તો આ સંકલન થઈ ગયું. આ એક સ્ક્રીનશોટ પણ લ્યો. આટલું આપણે રાખી બરોબર. આવી હવે આમાંથી હું તમને વીણી વીણી પેલા હેલા હેલા દાખલા કરાવું. હવે જો ઉદાહરણ નંબર 1 અને 2, આ બે ઉદાહરણ કાઢી નાખા બરોબર. તો પેલા જે કાંઈ સેલા સેલા દાખલા જે છે ને એ આપણે કરી લઈ. ઉદાહરણમાં તો બરોબર, એટલે ઉદાહરણની અંદર એમ તો આપણે ઘણી કરતા ગયા. ઉદાહરણ ચોથું જે રહ્યું
એ થોડુંક આમ તમને મોટું પડે પણ આમ કઈ છે નહીં. આપણે ઉદાહરણ નંબર છ બરોબર કેતો જઈ, ચાલો કેવી રીતે ક્યાં કરવાય. સારું, વાત અત્યારે આટલું રાખી, બાકીનું પછી.